સરવાળો કરવો હોય તો આપણે સૂત્ર આપ્યું પ્લસ વન ભાગ્યા બે. આપણે એવું પણ બતાવ્યું કે એક વત્તા ત્રણ વત્તા પાંચ વત્તા સાત વત્તા ડોટ 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 એકી સંખ્યા માટેનું સૂત્ર પણ આપણે બતાવ્યું, તેનો વર્ગ થાય. અને બેકી સંખ્યા માટે પણ બતાવ્યું, બે ચાર વત્તા છ વત્તા આઠ વત્તા ડોટ ડોટ ડોટ, તેના માટે બતાવ્યું એન ઇન્ટિગ્રલ પ્લસ વન. આ બધા જ સરવાળા સૂત્ર આપણે ભણી ગયા ઓલરેડી, આગળના ભાગોમાં આપણે શીખ્યા. અને એના પરથી આપણે શીખવાડ્યું કે આ સરવાળા માટે આ સૂત્ર લાગુ પડે તો એકથી લગાવી એન સુધીની સંખ્યાની જો સરાસરી શોધવી હોય તો આ એને ઉડાડી દેવાનું. સરાસરી માટે કે સૂત્ર બની જાય એન પ્લસ વન ભાગ્યા બે, બરાબર. અહીં એનનો વર્ગ સરવાળાનું સૂત્ર છે, પણ એકથી એન સુધીની સંખ્યામાં એકી સંખ્યાની સરાસરી કે તો એનનો વર્ગ છે ભાગ્યા એન, પણ એક એમ બી જાય તો સરાસરી સૂત્રનું સૂત્ર બની ગયું એન, જેમાં એકથી એન સુધીમાં આવતી કુલ એકી સંખ્યાની સંખ્યા અહીં લેવી પડે. બેકી સંખ્યાના સરવાળાનું સૂત્ર આપણે આ શીખ્યા હતા આગળના લેક્ચરમાં, બરાબર. તો એન ઇન્ટર પ્લસ વન હતું, પણ એક બેકી સંખ્યાની સરાસરી કહે તો આ એન નીકળી જાય તો ખાલી બધી એન પ્લસ વન. રેડી? આ બધી ગૌસની કરામતથી ગૌસે આ સૂત્ર શોધી બતાવ્યા હતા. હવે આપણે એનાથી આગળ જઈએ તો ગૌસે વર્ગ અને ઘન માટે પણ સૂત્ર બતાવ્યા. એકનો વર્ગ વત્તા બે નો વર્ગ વત્તા ત્રણ નો વર્ગ વત્તા ચાર નો વર્ગ વત્તા પાંચ નો. અહીં સુધી આપણે જઈએ, એકનો વર્ગ કેટલો થાય, બે નો વર્ગ સરવાળો પણ કેટલું થાય, તો આ એકનો વર્ગ એટલે એક થાય, બે નો વર્ગ એટલે ચાર થાય, ત્રણ નો વર્ગ એટલે નવ થાય, ચાર નો વર્ગ એટલે સોળ થાય, પાંચ નો વર્ગ એટલે પચીસ થાય. આ આપણા સરવાળો લાવશે તો આપણે કહી શકશો કે કેટલા થાય. એક ને ચાર પાંચ, પાંચ ને નવ ચૌદ, ચૌદ ને સોળ ત્રીસ થાય, ત્રીસ ને પચીસ પિસ્તાળીસ થાય. તો ખાલી પાંચ સંખ્યા સુધી ગયા ને આપણને જવાબ પિસ્તાળીસ મળ્યો, એવું કદાચ શું થઈ શકે એમ એટલે થોડુંક વિચારા લાયક લાગે. પંચાવન, પંચાવન. એક ને ચાર પાંચ, પાંચ ને નવ ચૌદ, ચૌદ ને સોળ ત્રીસ ને વીસ પચીસ પંચાવન થાય. એટલે ગૌસે વિચાર કર્યો કે હું કઈ પાંચ સંખ્યા સુધીના વર્ગ સુધી પહોંચ્યો અને મારે પંચાવન જવાબ આવ્યો તો એને ટેકનિક વાપરી તેવું શું હોઈ શકે કે જેનાથી આ પંચાવન સરળ બની શકે. તો એણે ખાલી કેલ્ક્યુલેશન કરી ઘેર બેઠા બેઠા પાંચ ગુણ્યા અગિયાર કરો તો પંચાવન થાય. થઈ શકે આ સીધો હિસાબે? રેડી? હવે થોડુંક એ વિચારો કે આ પંચાવન સરવાળો બનતો હોય તો કે અગિયાર ને લખવા હોય પાંચ ના હિસાબથી શું લખી કાય, પાંચ ટુ દસ વત્તા એક લખાય કે ના લખાય? લખાય ને. પાંચ સુધી સંખ્યા હતી તો એ કોશિશ કરી કે આ ટુ એન પ્લસ વન લખવું તો થઈ શકે, સીધો હિસાબ છે કે? રેડી? તો એક પદ એનું બની ગયું કે અગિયાર માટે એને વિચાર કર્યો, પણ સંખ્યા પાંચ. હવે એને વિચાર કર્યો આગળના પાંચ લાવા કઈ, તો એના માટે એનું થિંકિંગ ચાલુ. એને એના પ્રમાણે વિચાર કર્યો તો પાંચમાં તો જેટલી તે ભાગ પાડે એટલે પડી કે કોઈ એમ કહે કે બે દુ ચાર વત્તા એક પણ કરી શકાય, કરાય ના કરાય, બરાબર. પણ એને વિચાર કર્યો કે જા પાંચ લાવું છે અને આ પાંચનો નિયમ ક્યાંક જળવાતું રહે, તો એને વિચાર કર્યો કે ધારો કે હું એમ લખી દઉં કુલ પાંચ લખે, બરાબર. અને પછી એનું ગુણાકાર એમ કરી પાંચ વત્તા એક કર્યો તો કે આ છ મારે એક્સ્ટ્રા આવ્યા છે તો એને છ વડે મારે ભાગવા પડશે. પડી ખબર ના પડે. પાંચ ને વત્તા છ થાય, આ છ છ ઉડી જાય. અહીંયા આપણે અગિયાર આવેલા હતા, ટુ એક પ્લસ વન કર્યું એટલે અગિયાર થાય. આ ગુણાકાર તો અગિયાર પચાસ પંચાવન નીકળી. આપણે બસ કી બાત નહીં, ગાઉસ જ કરીએ. પડી ગયો?
से विचार कर एक पद में एक्स्ट्रा अमृत वाले पद वे भागी देवा पड़े तो एना पद सूत्र बना के एक थी लगाई एन सुधी संख्या वर्ग ना सरवाळो करवो हो पांच सुधी गया आगे पहुंचाय तो एन सुधी जव तेन मुकवा पाजी सूत्र जेटलू कीधु एक उमरी देवा एन प्लस वन कर बराबर आ ध्यान कर गुण्या अहीं आपणे पांच संख्या थी बेना गुणाकार ने 2n वत्ता 1 बने 2n वत्ता 1 आ गुणाकार ना लखो तो फरक ना पड़े कौंस गुणाकार थी कहेवाय बराबर एने कई संख्या वधारे लागे थी 5 वत्ता 6 એટલે 6 વડે ભાગી નાખે આજે ભી 1 થી લગાઈને n સુધી સંખ્યાના વર્ગનો સરવાળો શોધવો હોય તો n * n + 1 * 2n + 1 ભાગ્યા 6 આ આનાથીનો જવાબ આવી જાય ટ્રાય કરો તો કરી લઈએ આપણે ચલો સૂત્ર જવાબ આવે ને छ विजेता बनी माइंड शक्ति प्रयोग कर संशोधन करता रहो तो कई नव शोधी अशक्य वस्तु कोई भी संख्या ना वर्गो सुधी अपने के भरे 8 के 10 के 50 के 100 सुधी के आदि के सूत्र मुको એટલે આપનો જવાબ થઈ જાય જવાબ આવી રાઈટ હવે આપણે 1 થી 10 માટે ટ્રાય કરીએ 1 થી 10 સુધી સંખ્યા ના વર્ગનો સરવાળો કેટલો થાય બંને રીતે લાઈ ટ્રાય કરીએ અંદાજે હિસાબ આપણે પરિસા મુજબ 1 નો વર્ગ વત્તા 2 નો વર્ગ વત્તા ડોટ 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 વત્તા 10 ના વર્ગ નો જવાબ કેટલો આવે એક વાર સૂત્ર થી લાઈ ટ્રાય કરીએ એક વાર આપણે એમ એમ લાઈ ટ્રાય સૂત્ર નો પ્રયોગ કરતા સૂત્ર તો n * n + 1 કૌંસમાં 2n + 1 ભાગ્યા 6 અહીં n ની જગ્યાએ 10 લેવાનું તો ટ્રાય કરી જુઓ n ની જગ્યાએ 10 લઈ લો કૌંસ એટલે ગુણાકાર 10 વત્તા 1 એટલે 11 ગુણાકાર 10 તો 20 ને 21 हमेशा नियम 35 में 11 करो के 350 કેમ હોય તો નિયમ કે 3 ને 5 8 થાય બે સંખ્યાનો ગુણાકાર તો 25 સંખ્યા આવી જતી હોય ને બે સંખ્યાનો ગુણાકાર દીકો 11 ને કોઈ પણ વડે તો જે સંખ્યા 3 આંકડાની છે અને વચ્ચેનો આંકડો આજુબાજુ સંખ્યાનો સરવાળો બનતો છે ત્યાં આપણે દૂર કરી દેવાનું કારણ કે હું એમ લખું કે 9 લખેલા છે આ બાજુ 2 બાજુ 7 છે કે અમારે 11 ના ઘડિયામ આવે કે નહીં તો જોઈ લો 2 અને 7 9 થાય 9 છે કેટલા વડી ગુણો 11 ને તો 297 આવે તો આ નવડા ભૂલી જવાનું છે 27 વડે 27 ગુણ્યા 11 કરીશું 297 આ નિયમ હોય લોજિક હોય તો સ્પીડ જવાબ બની શકે રેડી જો આપણે એમ કીધું હોત આ લખેલા છે 352 તો 3 ને 2 5 થાય 32 સંખ્યા મળી જાય તો 11 ને કેટલા વડી ગુણ 352 આવે પોચ ને ભૂલી જવાનું તો 32 ગુણ્યા 11 કરો 352 આ એક લોજિક હોય છે ગણિત તો આપણો આ સરવાળો 385 આવે અને સાચો છે કે નહીં એ આપણે ડાયરેક્ટ 10 ના વર્ગ સહેલાથી લખી શકાય 1 થી 5 નો સરવાળો આપણે હમણાં શોધી દીધો કે 55 પહેલા મૂકી તો ઓલરેડી 1 નો વર્ગ વત્તા 2 નો વર્ગ વત્તા 3 નો વર્ગ વત્તા 4 નો વર્ગ વત્તા 5 નો વર્ગ આ આપણે હંમેશા 55 હમણાં આવ્યો હવે આગળ ચાલો 6 નો વર્ગ વત્તા 7 નો વર્ગ વત્તા 8 નો વર્ગ વત્તા 9 નો વર્ગ વત્તા 10 નો વર્ગ 6 નો વત્તા 36
सात नंबर 49, आठ नंबर 64, नौ नंबर 81, दस नंबर 100। पहला 55 छे 1 થી 5 સુધી નામ એડ કરી દો એટલે આપણે જવાબ આવે 6 9 15 15 ને 4 19 19 ને 1 20 20 થી પડી 0 બધી આવી ગઈ 3 ને 5 5 ને 4 9 9 ને 6 15 15 ને 8 23 23 નું ફળ બધી આવી 2 3 ને 3 આ 330 પહેલા 55 એડ કરી દો ગાવ સે ખાલી 2 કે 3 પ્રયોગ કર્યા મજા આવે સાચા મળે એટલે પોતે જાતે ઉભો થઈને પોતાના જમણા હાથથી પોતાની પીઠ થાપડે છે કે વાહ કાવ સ્વા યુ હેવ ડન ગુડ સારું પડે કે બના પર સંશોધન કરતા રહેશો તો આપકો હાથ જાવ બનતા જશે તો આ વર્ગો મારે સૂત્ર બની ગયું કે એન ઇક્વલ પ્લસ વન ટુ એન પ્લસ વન ભાગ્યા સિક્સ કરો એટલે આ જવાબ પછી આવશે ઘન માટે સૂત્ર 1 નો ઘન વત્તા 2 નો ઘન વત્તા 3 નો ઘન વત્તા ડોટ 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 વત્તા એનો બરોબર તને દિમાગ વાપર્યું અને જો હતું એટલે 1 નો ઘન વત્તા 2 નો ઘન વત્તા 3 નો ઘન વત્તા 4 નો ઘન વત્તા 5 નો સિમ્પલ પહેલા 5 સંખ્યા સુધી ગયો અને વિચાર કર્યો કે કઈ રીતે બની શકે એકનો ઘનનો જવાબ 1 આવ્યો 2નો ઘન એટલે 8 થાય 3નો ઘન એટલે આપણે 27 થાય 4નો ઘન એટલે 64 થાય 5નો ઘન એટલે 125 125 એને એનો સરવાળો 8 ને 1 9 9 ને 7 16 16 ને 4 20 20 ને 5 25 નો 5 વધી આવી 2 2 ને 4 4 ને 6 10 10 ને 2 12 12 નો બગડો વધી આવી 1 આ 225 એને જવાબ મળ્યો 5 સુધી ગયો આપણે જાણો છો પેલા સૌથી પેલા બેની ચાવી લગાવી પડે બેની ના લાગે ત્રણની ત્રણની ના લાગે પાંચની પછી સાતની પછી અગિયારની પછી તેરની આવો આપણે વિચાર કરી શકીએ છેલ્લો આપતો બેકી હોય તો બેની ચાવી લગાડ પણ બેકી નથી એટલે બેની ચાવી નહીં લાગે તો ત્રણની ચાવી નો વિચાર તો બે બે ચાર ને પાંચ નવ ત્રણ ના ગ્રહમ આવે એટલે ત્રણ મૂકી કરાય બગડો ત્રણ ના કરતો નાનો છે બે આંકડા ભેગા કરવા પડે ત્રણ નો ઘડીઓ બોલો એટલે સર 21 આવે લાવાના હતા 22 આ 21 એકલો વધી ગયો 15 ત્રણ પચા 15 હરીશ સાત ને પાંચ 12 થાય છે એનો મતલબ વધી ત્રણ વડે ભાગ 4 ત્રણ દુ 6 એ બધું 25 થયું 75 પાય પાય 25 ખાલી 5 સંખ્યા સુધી જાય અને વ્યક્તિને એક લોજિક મળી ગયો કે આ તો ફક્ત 2 સંખ્યાનો વર્ગ છે કારણ કે 225 એ 15 નો વર્ગ કહેવાય કહેવાય કે ન કહેવાય સીધો હિસાબ એ હજુ આગળ જવું તો કરી કાય 1 થી 3 માં જાઓ તો એ આપણે કલ્પના થશે કારણ કે 1 થી 3 માં જાઓ 3 નો વર્ગ 9 અને 4 નો 13 9 ને 4 13 ને આગળ જાઓ આમ એને થોડુંક વિચાર કર્યો કે આ 27 ને 8 35 ને 36 જો ખાલી 3 ના ઘન સુધી જાઓ 1 નો ઘન 2 નો ઘન 3 નો ઘન 1 નો ઘન 1 થાય 2 નો ઘન 8 થાય 3 નો ઘન 27 થાય તો આપણે 36 મળે તો આ બી કોગલી વર્ગમૂળની સંખ્યા મળી ને પૂર્ણ વર્ગ એટલે દિમાગ વાપર્યું કે 5 સુધી ગયા તો 5 ના ઘડિયા પ્રમાણે બનતી કોઈ સંખ્યાનો વર્ગ બનતો હોય છેલ્લે તગડો હતો તગડાના આધારે બનતો જવાબ આપણે જોવા મળ્યો કાં તો ડબલ કે જે બી કરતા ગયા 3 ગણા કરતા ગયા એના આધારે જવાબ મળતો તને વિચાર કર્યો કે સૂત્ર એન વાળું છે આપણે 1 થી લગાડીને એન સુધી સંખ્યાનો સરવાળો કરો અને પછી એનો કૌંસકાર વર્ગ કરી દો તો આપણો જવાબ બની જાય રેડ સૂત્ર વાળ્યું એન ઇન્ટુ એન પ્લસ વન આ આપણો ભાગ્યા બે હતો કે નહીં આનું જો કૌંસકાર વર્ગ કરી દેવામાં આવે તો જવાબ બની જાય 1 થી લગાડીને એન સુધી સંખ્યાનો સરવાળો સૂત્ર ઉપર હતું કે નહીં હવે આ ટ્રાય કરો જો આપણે સાચા છો આપણે લાવી શું જવાબ પહેલા 5 સુધી જાઓ એની જગ્યાએ 5 મૂકી દો 5 એન પ્લસ 1 5 વત્તા 1 ભાગ્યા 2 કૌંસ બાર આખો સ્ક્વેર
चलो पांच एक नाइन पांच एक छह भाग्या बे अभियान बराबर तो बे का बे बे तरी छ तो पांच तरी पंदर था पंदर नो वर्ग करो एटले 225 आवे जाओ जाओ रेडी मानस साचो साबित थयो त्यारे जे सूत्र अपनाव्यु एना तेने दौड़तो जवाब मळ्यो एक ना घन माटे वापरशो तो जाबी नो एज आवशे अहीं एनी जग्या त्रण लीट ट्राय छे तो जाबी नो एज आवशे एन इक्वल प्लस वन छे तमे एनी जग्या त्रण मूको गुणिया त्रण एका त्रण वत्ता एक एटले चार भाग्या बे बे का बे बीजू चार कौश बार वर्ग तो त्रण दू छो छत्तीस खाली आपने सरवाळाना सूत्र शोध्या वर्ग अने घन माटे सरवाळाना सूत्र आ रीते मेळवी शकाय जो आपने खाली एम के सरासरी शोधवी छे एक एन ने हटाई देवानी એટલે આપણો જવાબ બની જાય રેડી સો ચાર ચાર સૂત્ર આપણે ક્રમસર લાઈન સર લખી દઈએ એટલે આપણે અંદાજ આવી જાય તો एक नो वर्ग बे नो वर्ग वत्ता त्रण नो वर्ग डॉट 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 वत्ता एन नो वर्ग पर तो सरवाळो सूत्र बने एन इक्वल एन प्लस वन टू एन प्लस वन जो आपने खाली एक की ऐसी संख्या की सरासरी नो वर्गों की सरासरी के तो एन करी दो बस काम के भाग्या एन आवे आपने जो सूत्र है सरासरी नो एक्स बार बराबर सिग्मा एक्स आई अपॉन एन कि जो सरवाळो हो सरवाळा ने एन वडे भागी तो एन ने दूर थी जाए શું વધે તો આપણે જો પરીક્ષામાં પૂછે કે 1 થી n સુધીના સંખ્યાના વર્ગોની સરાસરી તો ખાલી n દૂર કરી દો n પ્લસ 1 2n પ્લસ 1 ભાગ્યા 6 આ 1 આ 2 ત્રીજો સૂત્ર एक नो घन वत्ता बे नो घन वत्ता त्रण नो घन वत्ता डॉट 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 एन तो सरवाळो आपणे सूत्र मूक्यु घन सुधी जवुं होय तो एन इंटू एन प्लस वन भाग्या बे नो कौंस बार स्क्वेर रेडी परीक्षामां आवुं ना लखेलुं तो आने आ रीते पण लखी शकाय आ कौंस बार वर्ग छे तो बधाने लागू पड़े एन नो वर्ग पण थाय एन प्लस वन नो कौंस बार वर्ग थाय बी नो वर्ग करोड़े चार पड़े हवे आपणे आ वर्ग ने दूर करशुं तो एक एन बनशे परीक्षा जो पूछे एक थी एन सुधीना घननी सरासरी बस आ सूत्र एक्स बार प्लस सिग्मा एक्स आई अपॉन एन एक एन ओछो थी तो जवाब बनशे एन इक्वल एन प्लस वन नो कौंस बार वर्ग भाग्या चार बराबर तो आ रीते सरासरी में वर्गों की सरासरी और घन की सरासरी परीक्षा में लाई शकाय वीडियो गमे तो लाइक करो फरी मळशे नवा विषय साथे जय हिंद जय भारत।